शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् तो अपने तत्पद त्वं पद समाप्त थयु जो कि एनो एक श्लोक हजी बाकी छे ए करिए आपणे 222मा श्लोक थी करिए देहं दियं चित् प्रतिबिम्बमेतं प्रतिबिम्बमेतं विसृज्य बुद्धौ निहितं गुहायां विसृज्य दृष्टारमात्मानमखण्डबोधम् दृष्टारमात्मानमखण्डबोधम् सर्वप्रकाशं सदसद्विलक्षणम् प्रकाशं नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मम् वगतं सुसूक्ष्मम् अन्तर्बहिःशून्यमनन्यमात्मनः अन्तर्बहिःशून्यम् विज्ञाय सम्यग् निजरूपमेतत् पुमान् विपाप्मा विरजा विमृत्युः तो आ बने श्लोक में शू बताव्यू देह तो अपने पेला दृष्टांत की बात कर प्रतिबिंबवाद एम अपने कहू के आ सूर्य बिंब न स्थाने छे जेवी रीते सूर्य न प्रतिबिंब पानी नी डोल डोल में पानी होय सूर्य न प्रतिबिंब पड़त हो सूर्य
પ્રતિબિંબનું માધ્યમ પાણી અને ડોલ જેવી છે એ પ્રકારનું સૂર્યનું પ્રતિબિંબ પડે. પણ સૂર્ય એ ડોલથી પણ અલગ છે, પાણીથી પણ અલગ છે, અને એમાં જે પ્રતિબિંબ પડે છે એની જે પ્રકારની ગુણવત્તા હોય એ બધાથી એનો સૂર્ય તદ્દન અલગ છે. એ કહ્યું એ જ પ્રકારે અહીં પણ આત્મતત્વ આ સ્થૂળ ઉપાધિ અને એમાં રહેલી પેલી સૂક્ષ્મ ઉપાધિ અને એમાં પડતું આત્માનું પ્રતિબિંબ, જેને આપણે શું કહીએ છીએ, ચિદાભાસ અથવા અહંકાર, એ જે અથવા જીવ, આ જે બધું કહીએ છીએ એ શું છે? છે પ્રતિબિંબ, પ્રતિબિંબ સમાન, પણ ખરેખર સત અસત વિલક્ષણમ, આ બધાથી અલગ. સત એટલે આ શરીરમાં રહેલા પૃથ્વી, જળ અને અગ્નિ તત્વથી અલગ, પછી આ જ ઉપાધિમાં રહેલા વાયુ તત્વ અને આકાશ તત્વ, અસત જેને અહીંયા અસત કહ્યું છે એનાથી પણ અલગ. પાછું કેવું છે, દ્રષ્ટા, આ બધું દૃશ્ય છે, પેલો દ્રષ્ટા છે, આત્મા છે, પેલું અનાત્મા છે, પેલું બધું ખંડિત છે. આ કેવું છે, ખંડિત, ખંડ રહિત, અખંડ, બોધ સ્વરૂપ, પેલું બધું જળ અને પેલું બધું અનિત્ય, આ નિત્ય, પેલું મર્યાદિત, એક જ શરીર પૂરતું મર્યાદિત. જ્યારે આ વિભૂમ, બધા જ આવા સ્થૂળ અને સૂક્ષ્મ બધી જ આવી ઉપાધિમાં આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે, અને ક્યાંક સૂક્ષ્મ ઉપાધિ ન હોય તો માત્ર સ્થૂળ ઉપાધિ હોય તો ત્યાંય છે આત્મા પણ પ્રતિબિંબિત ન થાય. અહીંયા માત્ર સ્થૂળ ઉપાધિ છે, અહીંયા સૂક્ષ્મ ઉપાધિ નથી. એટલે અહીં જેવું પ્રતિબિંબિત થાય છે એવું અહીં નથી થતું, પણ છે તો ખરું જ. ખ્યાલ આવ્યો? જેમ સૂર્યનું પ્રતિબિંબ અરીસામાં જેવું પડે એવું આમાં ના પડે, કારણ કે આ એવી સપાટી નથી. પણ અરીસો પારદર્શક સપાટી છે, માટે ત્યાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે. પ્રતિબિંબ તો આમાંય પડે છે, અહીંયા છે તો સૂર્ય, પણ દેખા આ એને રિફ્લેક્ટ કરી નથી શકતો, આ એને પ્રતિબિંબિત નથી કરી શકતો. એમ છે તો બધે જ, એમ આત્મતત્વ પણ બધે જ છે. એટલે કહ્યું વિભૂમ સર્વગતમ, જ્યારે પ્રતિબિંબે વિભૂ ના કહેવાય, સર્વગતમ ના કહેવાય, સુસૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ છે. સુસૂક્ષ્મ એટલે નાનું નહીં, પણ દરેક જગ્યાએ એનું અસ્તિત્વ છે, જે કોઈ સાઈઝ વાળું નથી, જેનું કોઈ માપ નથી. સુસૂક્ષ્મ, જેવું માધ્યમ એવો લાગે એવું છે. અંતર બહિઃ શૂન્યમ, એમાં અંદરપણું પણ નથી, બહારપણું પણ નથી, કારણ કે એને કોઈ આકાર નથી. શરીરમાં અંદરપણું છે, અને અંદર જે હોય એને અંદર કહેવાય, શરીરની બાઉન્ડ્રી ની અંદર એને આપણે અંદર કહીએ, અને બહાર એને આને બહાર કહેવાય. અને મને શરદી થઈ હોય તો એ અંદર કહેવાય, કફ અંદર કહેવાય. પણ ક્યારે, જ્યારે આ દિવાલ છે, આ મંદિરની અંદર, મંદિરની બહાર, એવું આત્મામાં ના કહી શકીએ કે આત્માની અંદર, આત્માની બહાર. સૂક્ષ્મ અને સ્થૂળ ઉપાધિમાં એવું કહી શકાય કે સ્થૂળ ઉપાધિની અંદર, સૂક્ષ્મની અંદર, પ્રાણ, ઇન્દ્રિયો આ બધા અંદર છે સૂક્ષ્મમાં, એવું આત્મામાં ના કહી શકાય. અંતર બહિઃ શૂન્યમ, એટલે આપણે આત્માની સમજ વખતે, આત્માની સમજમાં આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી શકે. પછી વિજ્ઞાય સમ્યક નિજ રૂપ મેતત, અને સમ્યક વિજ્ઞાય, અને બહુ સારી રીતે, સારી રીતે એટલે કઈ રીતે, એ હું છું એ જ મારું સાચું સ્વરૂપ છે, નહીં કે આ ટેમ્પરરી સ્વરૂપ. આ કેવું સ્વરૂપ, આગંતુક, ઇન્સિડેન્ટલ, આગંતુક. જ્યારે આત્મા કેવું સ્વરૂપ, આગંતુક કહેવાય, સત ચિત્ત આનંદ નિત્યમ વિભૂમ, એને આગંતુક કહેવાય? તો કે ના, એ તો સ્વરૂપ હંમેશા હોય, એને જ સ્વરૂપ કહેવાય, જે હમણાં છે અને પછી નથી એવું નથી. એટલે કહ્યું એને આ પ્રકારે જાણવાનું, હા,
આ પ્રકારે માત્ર જાણવાનું નહીં, એમાં નિષ્ઠ થવાનું, એ ક્યારેય ભૂલાઈ ના જવું જોઈએ, એની વિસ્મૃતિ ના થવી જોઈએ. અને કેવી રીતે જાણવાનું? અપરોક્ષ તયા, અભિન્ન તયા, બસ એમ જાણો તો શું થાય? બધા પાપ ગયા. પુમાન વિપાપમાં બધા પાપ. પાપ એટલે શું? પાપ એટલે અજ્ઞાન, એ મુખ્ય પાપ. હા, મુખ્ય પાપ એટલે અજ્ઞાન, અવિદ્યા. સનત સુજાત કે છે, યો અન્યતા સંતમ આત્માનમ અન્યતા પ્રતિપદ્યતે, જે આત્મા જેવો છે એવો ન જાણે પણ એને બીજી રીતે જાણે તો શું થાય? એટલે સનત સુજાત બહુ કડક શબ્દોમાં કહે છે, સત્ય સત્ય કદાચ કડવું લાગે ભાઈ, એટલે શું કહે છે બીજી લાઈનમાં? કિમ તેને ન કૃતમ પાપમ, એને કયું પાપ ના કર્યું? જે આત્માને જેવો છે એવો નથી જાણતો પણ વિપરીત રૂપે જાણે છે, એને કિમ તેને ન કૃતમ પાપમ ચૌરેણ આત્મ અપહાર, અને શું કહે છે? આ ચોર દ્વારા કયું પાપ ના થયું? આ ચોર કયો એને? કારણ કે એને શું કર્યું? ભાઈ અમે તો ભાઈ શું ચોરી કરી નાખી? ચોરી તો કરી. આત્મ અપહારીણા, અપહારીણા એટલે આત્માના સ્વરૂપને તમે વિસરી ખેંચી ગયા, ખેંચી નહીં ગયા પણ ન જાણવું એટલે ચોરી જ કરી નાખી, એનું અપમાન કર્યું, એટલે એને શું કહ્યું? ચોર કહ્યો. હા, એમ અહીં પણ શું કહે છે? આ જ્ઞાન થવાથી આવું પાપ ના થાય અને એને કારણે બીજા પાપ થતા અટકી જ જાય. કારણ કે માણસ જ્યારે પોતાને ન જાણતો હોય ત્યારે જ અસંતુષ્ટ હોય, દુઃખી હોય, ફ્રસ્ટ્રેટેડ હોય, બધું હોય, અને એવી માનસ સ્થિતિમાં પાપ થવાના. માણસ દુઃખી હોય ને એ જ પાપ કરે. જે સંતોષી છે, સુખી છે, રિલેટિવલી સ્પીકિંગ, હા, એ પણ એનાથી પાપ ઓછા થાય. જેને અંદર પોતાનાથી સંતોષ જ નથી, દુઃખી છે, અતૃપ્ત છે, એનાથી પાપ બધા થવાની. પાપ એટલે ખોટા કામ. ખોટા કામ એટલે કે તમે કોઈને ખૂન ન કરવાના, કદાચ એવું થાય પછી એની એક્સ્ટ્રીમ એવું છે, પણ એ પહેલા કોકની લાગણી દુભાવીએ, આપણી પોતાની લાગણી દુભાવીએ, તિરસ્કાર કરીએ, ક્રોધ કરીએ, લોભ કરીએ, ઈર્ષા કરીએ, આ બધું થઈ જાય ત્યારે અંતરમાં તકલીફ છે. આવું છે ભાઈ, આ તો આવું જ છે. એટલે કે છે કે આ જ્ઞાન થાય તો આવું રહેતું નથી. કેમ? વીત રાગ ભય ક્રોધ, રાગ જતો રહ્યો કારણ કે હવે હું મને બધે હું જ દેખાઉં છું, ક્રોધે જતો રહ્યો, કશી કોઈ કામના નથી, એવી કોઈ કામના નથી કે જે ન પૂરી થાય તો આપણે ક્રોધ ભભૂકે, એવું કઈ રહ્યું નથી. લોભય નથી રહ્યો, એવું કઈ નથી કે જેના વગર ન ચાલે, અને એવું નથી થતું કે હજી જોઈએ છૂટે નહીં, એવું નથી થતું. આત્મની એવ આત્મના તુષ્ટ સંતુષ્ટ, એટલે કે છે બધા પાપ ગયા. પુમાન વિપાપમાં વિરજ રજસ ગયો. રજસ એટલે શું? ક્રોધ ના, લોભ પ્રવૃત્તિ આરંભ, અને કર્મેન્દ્રિયોમાં ચંચળતા, કારણ કે અંદર ચંચળતા છે, અંદર ગમતું જ નથી. આપણે કહીએ ને ભાઈ પગ વાળીને બેસતો ખરો, પણ ગમવું જોઈએ ને પગ વાળીને બેસવા માટે, ગોઠવું જોઈએ તો ભાગી જ જાય, ગોઠે જ નહીં ઘરમાં, નીકળી જ પડે. સ્વામીજી મહારાજ શું કે છે? એ તો હસવા માટે કે આ સાહેબ ગયા ઓફિસે, એટલે બેને નીકળ્યા પર્સ લઈને નીકળ્યા. અખંડાનંદજી મહારાજે એવું કહેતા હોય, અને એ શોપિંગ કરવા નીકળી પડે,
પેલા ને મેરવા જાય, કિટી પાર્ટીમાં જાય, ફલાણી પાર્ટીમાં જાય. એટલે જસ્ટ હસવાની વાત છે. સાહેબ ને નથી ગમતું વીકેન્ડમાં, એ ફારે ફરવા જાય છે. એટલે આ તો જસ્ટ એક વાત થાય છે. અમેરિકામાં વીકેન્ડ આવે ને એટલે લોકો આખું અઠવાડિયું કામ છે ને કરે વીકેન્ડ માટે. બસ હવે આપણે ફરવા જઈશું, બે દિવસનો પ્લાન બધું કરી જ નાખ્યો હોય. સેટરડે સન્ડે ક્યાં, કયા ફાર્મ હાઉસમાં ને કયા આઈલેન્ડમાં ને કયા મિત્ર ત્યાં શું શું કરવાનું બધું પ્લાનિંગ. આ શું છે? કર્મણા અશમ સ્પૃહા, સ્પૃહા રે, ચંચળતા. આ કરો પેલું કરો, ગમે જ નહીં ને એ ના રે. વિરજાહ વિમૃત્યુ, વિમૃત્યુ એટલે મૃત્યુ સહિત સંસાર રહિત, મૃત્યુ સહિત સંસાર રહિત. હવે કે એને મૃત્યુ રહિત સંસાર આખો ગયો મૃત્યુ સાથે. મૃત્યુ જ સંસાર છે, મૃત્યુ જ સંસાર છે, એ જ ગયું. એટલે આવું થાય છે. હવે સ્વરૂપ ચ્યુતિ શૂન્ય, હવે સ્વરૂપમાંથી ચ્યુતિ થતી નથી. 224 આપણે ગયા વખતે મને એમ છે, સોરી એ બી શરૂ કરી દીધો હતો, હવે એ જ વાંચવાનો બાકી છે. વિશોક આનંદ ગનો વિપશ્ચિત, સ્વયં કુતશ્ચિન્ન બિભેતિ કશ્ચિત, નાન્યોસ્તિ પંથા ભવબંધ મુક્તેહ, પંથા ભવબંધ મુક્તેહ, વિનાશ તત્વાવગમં મુમુક્ષોઃ, વિનાશ તત્વાવગમં મુમુક્ષોઃ. બધા શબ્દો સાથે બોલો. હા, વિશોક આનંદ ઘનો વિપશ્ચિત શું કે છે? હવે કેવો, આ આપણે ગયા વખતે આવી કરી લીધેલું પણ રહી ગયું મારે કહેવાનું. વિશોક આનંદ ઘન વિપશ્ચિત, હવે કેવો થઈ ગયો? વિપશ્ચિત એટલે સર્વજ્ઞ, સર્વાત્મક બ્રહ્મ વિદ્વાત. શું કે છે? સર્વ કાંઈ બ્રહ્મ છે એવું જાણનારો. એટલે એમાં એનો હું રહ્યો કે ના રહ્યો? રહ્યો જ નહીં, ના રહ્યો. સર્વ બ્રહ્મ છે એમાં હું ક્યાંય ખોવાઈ ગયો? એનો હું નો સર્વમાં બાદ થઈ ગયો. અથવા આપણે એવું કહી શકીએ હુંમાં સર્વ આવી ગયા. હુંમાં સર્વ એટલે એ હું માત્ર એક વ્યક્તિ ના રહે, એ હું કેવો બની ગયો? બ્રોડ, એમાં સમગ્ર જગતનો સમાવેશ, ચરાચર જગત એવો હું. અથવા તો આપણે કહીએ કે હું નો અર્થ અહંકાર કરીએ તો એ નાનો અહંકાર ગયો અને હવે કોણ રહ્યું? સર્વ. એ હું બોલે ને, ધારો કે આઈ, તો એમાં કોણ આવી જાય? મંકોડો એ આવી જાય, ભીતય આવી જાય. સાચું એવું હોય એમ, જાગ એ સમાધિમાં હોય, પોતાની સાથે હોય ત્યારે તો કોઈ કરતા કોઈ માયા છે જ નહીં. સમગ્ર જગતનો બાધ થઈ જાય, કોઈ હોય જ નહીં. ત્યારે શું છે? માત્ર સચ્ચિદાનંદ. અને તત્વમાં નામ રૂપ ક્રિયા આકાર આ બધું છે જ નહીં. પોતાની સાથે ટૂંકમાં મનનો લય થયો એને મનનો બાધ કે એવું થાય ત્યારે તો કંઈ છે જ નહીં. પણ પાછું વ્યુત્થાન અવસ્થામાં પાછું મન પાછું ચાલુ થાય ત્યારે શું થાય? આ બધું દેખાય ખરું પણ પછી શું થાય કે આ બધું હું છું, આ હું છું એમ થાય. એટલે એનો હું કેવો થયો ખબર છે? સર્વાત્મા. એટલે કૃષ્ણ ભગવાને જ્યારે દ્રૌપદીને કહ્યું ને, પેલી દુર્વાસા મુનિ આવ્યા અને કેટલાય બ્રહ્મચારી સાધુઓને લઈને આવ્યા હજારેક જણા, અને પછી કહે છે માતા ભિક્ષા આપો. હવે ભિક્ષા કેવી રીતે આપી? હમણાં જ જમીને ઉઠ્યા, કઈ છે જ નહીં. એટલે હવે તો મુશ્કેલ, નાઈ કેવી રીતે પાડવી? આ તો દુર્વાસા ઋષિ, હમણાં ક્રોધ કરી નાખે તો ભસ્મ થઈ જવાય, કશું રહે જ નહીં. એટલે પછી એમણે શું કર્યું? એ તો એમના દુઃખના સંકટનો બેલી કોણ, સંકટની સાંકળ કોણ? એમની ભગવાન કૃષ્ણ પાંડવોની. એટલે એમની પાસે ગયા અને કહે છે આવું થયું છે તો કે તારા વાસણ વાસણમાં જો. એટલે કે વાસણ એ ધોઈને મૂકી દીધા. તો કે તોય જો, તમે લોકો બરોબર ધોતા નથી હોતા.
તમે વાસણો બરોબર સાફ નથી કરતા, કશું રહી ગયું હશે જો તો. એટલે એક તપેલીમાં ભાતનો એક દાણો હતો, ચોખા ભાત રાંધેલા ભાતનો એક દાણો સાઈડમાં એનો ખચરકો પડી રહ્યો હતો. ભાત ચીકણા હોય ને એટલે સાફ, જો બરોબર તમે બ્રશ સ્ક્રબ ના કરો તો રહી જાય, તો એ રહી ગયો હતો. એટલે કે બસ એ લઈ આવ, લઈ આવ્યો. અને કૃષ્ણ ભગવાને ખાધું, કૃષ્ણએ ખાધું અને એવો ઓળખાર આવ્યો, એમને એટલો સખત ઓળખાર આવ્યો. એમને તો આવ્યો પણ કોને સાથે આવ્યો? દુર્વાસા ઋષિ અને એમના બધા જ બ્રહ્મચારીઓ સાધુ બધા ઓળખાર. એટલે તૃપ્ત થઈ ગયા. કેમ તૃપ્ત થયા ખબર છે? આ તો કથા છે. એમાં ભગવાન જયારે ખાય છે ત્યારે કોને કોને ખાધું? બધાએ. કારણ કે એમનો તાદાત્મ્ય ક્યાં છે? બધા સાથે. અર્થાત એમનો હું કેવો છે? અત્યારે તો આપણે કહેવા શું માંગીએ છીએ કે એનો હું હું એના હું માં બધા આવી ગયા. એવું અહીંયા થાય. શું થાય? તો કે છે એને અહીંયા શું કહ્યું છે? વિપશ્ચિત. હા, આને કેવો કહેવાય? વિપશ્ચિત. અહીંયા એને વિપશ્ચિત કીધો, જાણનારો. કેવો થઈ જાય? આપોઆપ વિશોક. વિશોક એટલે નિર્દુઃખ. એને ક્યાંય દુઃખનો છાંટો રહે નહીં, અંશ પણ રહે નહીં. દુઃખ ક્યારે થાય? બીજું હોય એટલે દુઃખ. કોઈક વાર બીજામાં આનંદ આવે પણ પછી દુઃખ થાય, ક્લેશ થાય, અને ભય પણ આવે. ભય પણ જન્મે જ. બીજું કે આનંદ સ્વરૂપ આત્માને હું સ્વરૂપે નથી જાણતા, જગતને સત્યતા આપતા હો એટલે પણ દુઃખ તો થવાનું જ. જગતમાં તો ભાઈ બધું જ છે, ઊંચું નીચું, સારું ખરાબ, તાડ તડકો, તડકો બી ચાડે બહુ સખત પડે, કોલ્ડ વેવ, આ બધું દુઃખ આપે. ભાઈ કેમ હવે તો હમણાં નીકળાતું જ નથી, કેમ એવી ઠંડી, એવી ઠંડી, અમે તો નીકળતા જ નથી. અને પછી ઘરમાં કંટાળે માણસ. અનેક બધા પ્રશ્નોનો અનેક પ્રશ્નોની પરંપરા છે સંસારમાં. તો અર્થાત આ બધું પેલા વિપશ્ચિતને નથી. હા, કેમ? કારણ કે એ તો ક્યાં જઈને બેઠો છે? આનંદ સ્વરૂપ આત્મામાં બેઠો છે. એનો આનંદ તો હંમેશા છે જ. હું આનંદ આનંદ ભોગવું એવું પણ નહીં, આનંદ મેળવવા જાઉં એવું પણ નહીં, આનંદ માટે કંઈક એટમોસ્ફિયર ક્રિએટ કરું, પાર્ટી રાખવું, બધાને બોલાવવું, જમણવાર રાખવું, ઊંધિયું જલેબી, એવું કાંઈ નહીં, પતંગ ચગાવવું તો મજા આવે. પતંગ ચગાવે ખરું પણ મજા માટે નહીં, મજાથી. અન્ડરસ્ટેન્ડ? મજા મને આવે માટે હું ચારને ભેગા કરું અને હું પતંગ ચગાવું એટલા માટે નહીં, પણ શું હું જ મજામાં છું ને એટલે મજા વ્યક્ત થાય. યુ ફોલો? મજા વ્યક્ત થાય એની જાતે એ વાલા અસ્તુ અલગ છે. અને મજા માટે થઈને આપણે બધું કરીએ એ વસ્તુ અલગ છે. તો પણ આનો કેવું છે? વિશોક આનંદ ઘન. આનંદની જ મૂર્તિ છે નિરામય આનંદ સ્વરૂપ. આમાં કોઈ આમય, કોઈ વધ ઘટ સારું આવું કઈ છે જ નહીં. નૈમિત્તિક આનંદ નથી. કેવું છે? નિર્નિમિત્ત આનંદ. નૈમિત્તિક આનંદ હોય ને એ નિમિત્ત ઉપસ્થિત થાય, પછી મળવો હોય તો મળે, ના મળવો હોય તો ના. બધી પાર્ટી રાખીને, બધી પતંગો રાખીને પવન જ ના આવે. આપણે બધા 50 જણાને બોલાવ્યા આપણા ટેરેસ ઉપર, બધી તૈયારી છે, અને હવે ચલો પતંગ ચગાવીએ, તો પચાસ ચગવો જોઈએ ને? પવન જ નથી, પવન જ નથી ચગશે. શું આખો ફિયાસ્કો થઈ ગયો? અથવા તો ફિયાસ્કો એમાં આપણે પવન માટે આપણે તો શું કરી શકીએ, પણ મજા ના આવી. અને પછી જેવા આપણે બધું પતાવીને નીચે આવ્યા એટલે પવન શરૂ થયો. આ તો બધું આડોળું છે, આખી વ્યવસ્થા આપણે ઈચ્છીએ એમ નથી. ટૂંકમાં આ બધા આ જ્ઞાનીને શું છે? આનંદ ઘન નિરામય આનંદ. અને આ કંઈ પડી જ નથી, પડી નથી અર્થાત એ આ કશા એનો એને સ્પર્શ નથી. જે એમ થાવ એમ થાવ, એમાં એ વચ્ચે પડતો જ નથી. સંપૂર્ણ આ શરણાગતિ થયો એ આમ પાછી જગતમાં જે થાય છે, જગત એ ઈશ્વરનું સ્વરૂપ છે, એને શરણાગત છે. એ છે બરોબર છે શરણાગતિ. જ્ઞાનમાં સાચી શરણાગતિ. હા,
ભક્તિમાં શરણાગતિ તુજે કરે બરોબર, એક પ્રકારની શરણાગતિ, મારે કોઈ વિરોધ નથી. પણ જ્ઞાનમાં શરણાગતિ કેવી? બરોબર જ છે. મિથ્યામાં વળી શું આગ્રહ? મિથ્યામાં શું આગ્રહ કે આમ જ હોવ કે આમ જ હોવ, જે છે એ બરોબર છે. સો જ્ઞાનમાં શરણાગતિ અને પૂર્ણ અર્થમાં શરણાગતિ, અને ભક્તિમાં તો છે જ શરણાગતિ. ભક્તને કોઈ આગ્રહ નથી, એ ઈશ્વરની ઈચ્છા સર્વોપરી, આપની ઈચ્છા સર્વોપરી, એ રીતની શરણાગતિ. ખ્યાલ આવ્યો? એ એટલે કે છે કે પાછું શું સરસ કે છે, સ્વયં કુતશ્ચિન ન વિભેતી કશ્ચિત. એ કે છે કોઈનાથી ક્યાંયથી કે કોઈનાથી ગભરાતો જ નથી. ગભરાવાનું કે ભય ક્યારે હોય? બીજો હોય તો. આપણે કહ્યું ને બીજું એટલે કઈ પણ હોય, બીજું એટલે પાણી, પાણીથી ગભરામણ થાય. ઘણા કે મને પાણીનો બહુ ડર લાગે. કેમ? તો કે ડૂબોડી દેતો. કોકને અગ્નિનો ડર હોય, કોકની વાયુ, મનુષ્યોનો તો ડર છે, મનુષ્યો અને મનુષ્યોનો ડર તો છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધાનો ડર પણ છે. પણ મુખ્ય સોર્સ ઓફ ફિયર, મુખ્ય ભય શેમાંથી છે? અન્યમાંથી. બીજું એટલે ભય જન્મવાનો. તૈતરી ઉપનિષદ કે છે ઉદરમ અંતરમ કુરુતે, એક આટલું પણ બીજું અલગ છે, અલગતાનો ભાવ ભય જન્મવાનો છે. કારણ કે એ હંમેશા જ મને અનુકૂળ હશે એની કોઈ ખાતરી નથી. ગમે એટલી પ્રિય વ્યક્તિ હોય, વસ્તુ હોય, સંજોગ હોય, પણ એ અનુકૂળ હશે આપણને હંમેશા એવી કોઈ ખાતરી નથી હોતી. તદુપરાંત એને અનુકૂળ આપણે બનાવી શકીશું એવું આપણું નિયંત્રણ પણ હંમેશા ચાલતું નથી. ગમે એટલો પ્રયત્ન કરીએ, ના ના, આપણે પરિસ્થિતિને આપણા નિયંત્રણમાં રાખવાનો, કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ, પણ ઇઝ ઇટ પોસિબલ? હંમેશા જો એ શક્ય બનતું હોય છે? મોટા ભાગે નથી બનતું. પરિસ્થિતિ, વ્યક્તિઓ, નાનું બાળક આપણા નિયંત્રણમાં ના હોય, એને એનો મૂડ છે, એને એનો સ્વભાવ છે, એને એના રાગદ્વેષ છે. કોઈ વસ્તુ આપણે એમ છે ભાઈ તું હમણાં આવીશ ને, એ આવે જ. અર્થાત મારું કહેવાનું શું છે કે જ્યાં અન્યપણું છે, અલગ છે, ત્યાં ભય રહેવાનો જ. ત્યાં શું રહેવાનો? ભય. અન્ડરસ્ટેન્ડ, ઈશ્વર પણ જો આપણે અલગ માનતા હોઈએ ને તો ભય રહેશે, ભય રહેવાનો. લોકોને પાપનો, ઈશ્વરનો ભય બહુ હોય છે. ઘણી વાર સમજ ના હોય ને તો ડર લાગ્યા કરે કે મેં આરતી બતાવી નથી તો ભગવાન કોપાયમાન થઈ જશે, તો આજે ઉપવાસ કર્યો નથી તો, નિયમ લીધો હોય ને ન થાય તો ભગવાન કૂપિત થઈ જશે. તો હમણાં જ મને એક જણ કાગળ લખ્યું, એમાં લખ્યું કે હું હમણાં એવી ઠંડી પડે છે યુએસમાં, એટલે કે ઘણી વાર હું શાવર નથી લેતી, એટલે સ્નાન નથી કરી શકતી, એવી ઠંડી છે. એટલે કે સ્વાભાવિક છે હું પછી પૂજા ના કરું. બધાના અમુક નિયમો હોય ને કે પૂજાને, સ્નાન કરીને જ પૂજા કરવાની, ભગવાનને નૈવેદ્ય ચડાવવાનું. તો કે મારાથી હમણાં ઘણી વાર આવી ભયંકર ઠંડીમાં વહેલું જવાનું હોય અને ઘણી વાર હું શાવર લઈ નથી શકતી તો મને પાપ લાગશે? ચોખ્ખો પ્રશ્ન જ કરે છે. પાપ લાગશે? કોઈ પાપ બાપ નથી લાગતા, પણ ભય રહે. શું કહેવાનું છે? ભય મને ભગવાન કૂપિત થશે. હવે એવું ભય ક્યારે લાગે છે? એ મારાથી અલગ છે, એમની અમુક આગ્રહો છે જે હું પૂરા નથી કરી શકતી, ભય. આપણને આપણો ભય હોય છે? વિચારો, આપણો ભય હોય છે આપણો પોતાનો? કેમ? આપણી તતલી આંગળીનો ભય ઘણી વાર વાગી જાય છે. આપણે આપણી જ આંગળી આંખમાં જતી રહે ઘણી વાર. આપણે પોતે જ આપણા દુઃખનું ઘણી વાર કારણ બની જાય, દાંતથી જીભ કચરાઈ જાય. તો પણ અન્ડરસ્ટેન્ડ, તો પણ એ જીભ માટે દ્વેષ નથી જન્મતો. અને આંખ આમ આંગળી આંખમાં જતી રહી અને વ્યવસ્થિત વાગી ગયું તો પણ આંગળીનો ભય નથી હોતો અને દ્વેષ પણ નથી હોતો. હા, આમ કરીએ, આમ પંપાળીએ અને બધું કરીએ, બીજી વાર ધ્યાને રાખીએ,
પણ ભય નથી, બીજી વાર આનાથી આમ ચેતતા રહીએ એવું નથી અને આને કાપી નાખીએ એવું બી કંઈ નથી હોતું. વાય વિચારજો જરા, જે ઐક્યની ભાવના છે, વનનેસ, બધા અંગો અલગ છે, બધાનું ફંક્શન અલગ છે, છતાં પણ ભય નથી, એકબીજાને એકબીજાનો ભય નથી. હા કેમ નહીતર એવું થાય, તમે સમજો. એક હાથ ઘણી વાર આપણામાં જ એવું હોય છે ને કે જમણો હાથ ડાબા હાથ કરતા વધારે, ઘણાને એમ કે મને બધું જમણા હાથે ફાવે, કોક એમ કે અમે તો બધું ડાબા હાથે જ ફાવે, તો જમણાને ડાબાની ઈર્ષા ના થાય અને ડાબાને જમણાની ઈચ્છા ના થાય, ઈર્ષા ના થાય. આ લેફ્ટ બ્રેઇનને રાઇટની ઈર્ષા ના થાય અને રાઇટને લેફ્ટને, બાકી એક વધારે પાવરફુલ હોય છે. પગમાં મારો એક પગ કામ નથી કરતો એટલે બિચારો બીજો પગ બધું કરે, એના ઉપર વધારે ભાર આવે, તો એમને મારે જ બધું કરવાનું, મારે જ આખા શરીરનું બધું વહન કરવાનું, બધું મારા પર જ નાખી દીધું છે, એવો ભાવ પણ નથી. અને આ જે નબળો પગ છે પેલા સ્ટ્રોંગ પગથી ગભરાતો પણ નથી, ઈર્ષા પણ નથી. જસ્ટ વિચાર કરો આવું કેમ નથી, કારણ કે સમગ્ર શરીરમાં એક જ વ્યક્તિ, એક એક છે, યુનિટી ઇન ડાયવર્સિટી છે, બધું અલગ છતાં પણ એક જ, એક જ આત્મા આમાં છે, એક જ તત્વ. માટે ભય નથી, હા, માટે ભય નથી. આપણા કોઈક અંગમાં કંઈક વ્યાધિ થઈ ગયો હોય તો પણ આપણને ભય નથી, એની ટ્રીટમેન્ટ કરાવીએ બધું, પછી મૃત્યુનો ભય હોય એ વસ્તુ અલગ છે, પણ એ અંગનો ભય નથી. આપણે એને એ પ્રકારે ભયની દ્રષ્ટિથી નથી જોતા. હા, મારું હવે અસ્તિત્વ નહીં રહે એવો ભય કરો. એટલે અભય ક્યારે હોય? જ્યારે બીજાપણાનો ભાવ નથી, અલગપણાનો ભાવ નથી. આ વસ્તુ ક્યાંથી, આ આખો આ આઈડિયા, આ વિચાર અહીંયા મેં કહ્યું છે ને, અહીંયા શંકરાચાર્યજી મહારાજ બધા ઉપનિષદોના સુંદર વિચારોને અહીંયા એમણે ભેગા કરેલા છે. તો આજે લાઈન લખીને, સ્વયં કુતશ્ચિન ન બિભેતિ કશ્ચિત, એ કોઈનાથી ગભરાત, એ ક્યાંથી આવે છે? તો કે તૈતરીય ઉપનિષદમાંથી. એની જે લાઈન છે ને હું તમને બતાવું, જો ત્યાં આવે છે બ્રહ્માનંદ વલ્લીના 9મા અનુવાકમાં, ત્યાં આપણે આપણે જોઈ ગયા શિબિરમાં, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, પછી આવે છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન. આ બ્રહ્મ વિદ્વાન બ્રહ્મને આનંદ રૂપે, ટૂંકમાં આત્માને જ આનંદ રૂપે જાણે છે, હું આનંદ સ્વરૂપ છું અને મારા સિવાય અન્ય કંઈ છે જ નહીં, સમગ્ર જગતમાં એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. તો ન બીબે, એને ક્યાંય તે ભય નથી રહેતો, અમારી મારી જ વિભૂતિ છે, દરિયામાં પ્રચંડ મોજા આવે આ મારી વિભૂતિ છે, આ પોલાર વોર્ટેક્સ જે હમણાં સર્જાયું છે ને, એકદમ કોલ્ડ વેવ, તો ભય નથી. જે કરવું પડે જરૂર કરે, હા સમજો, પણ આ મારી વિભૂતિ છે. એટલે ન બિભેતિ કુતશ, અને મુખ્ય ભય છે એનો એ ખબર છે, એત ગુમ હવાવ અને તપતિ, એને આ બે વસ્તુ તાપતી નથી, તાપતી નથી એટલે એના મનમાં એન્ઝાયટી, ચિંતા ઉત્પન્ન નથી કરતી. કઈ વસ્તુ? તો મુખ્ય વસ્તુ જે આપણા ભારતીય લોકોના ભારતીય સંસ્કૃતિમાં જે ધર્મથી અને એ બધાથી બહુ જ સભાન હોય છે, એ લોકોને બે વસ્તુની હંમેશા વ્યવસ્થિત ચિંતા અને સભાનતા રહેતી હોય છે. કઈ વસ્તુ? તો કે કિમ અહમ સાધુ ના કરવમ, કિમ અહમ પાપમ અકરવમ, ઇતિ શું રહે છે એમની ચિંતા, કે કેમ મેં સારા કર્મો, મુખ્યત્વે જીવન આગળ વધતું જાય, બહુ માણસ યુવાન હોય ત્યારે કદાચ આવું ઓછું હોય, આખું જીવન સામે છે એટલે, પણ જેમ જીવન આગળ વધતું જાય, સંધ્યા આવતી જાય, ત્યારે આવી કદાચ ચિંતા જન્મે કે મેં જીવનમાં સારું કેમ ના કર્યું અને મારાથી ખોટું કેમ થઈ ગયું,
હું તો કહું કે ઉંમર થાય એટલે નહીં, પણ અમુક પ્રસંગો જન્મે ત્યારે પણ ચિંતા મારાથી આ નહીં થાય. જેમ અર્જુનના જીવનમાં પ્રશ્ન ઉપસ્થિત થયો, યુદ્ધનો પ્રસંગ આવ્યો કુરુક્ષેત્રના, એટલે એને પહેલા જ શું થયું કે હું આ પાપ કરવા માંગતો નથી, હું પાપી બની જઈશ, હું હિંસા નહીં કરું. સ્વજનોની હિંસામાં બહુ પાપ રહેલો છે, ભલે એની એ વખતની બધી સમજ ખોટી છે, પણ મારાથી આ મારાથી નથી, મારાથી થઈ જશે તો મારું થશે શું, કઈ ગતિ થશે. આ વસ્તુ પણ જે જ્ઞાની છે એને ચિંતા નથી જન્માતી. એનો અર્થ એવો નથી કે બે ધડક લાયસન્સ જે કરવું એ કરે, એવું તેના મનમાં કોઈ ખૂણામાં નથી, તો શક્ય જ નથી, કલ્પના બહારની વસ્તુ છે. પણ કહેવાનું શું છે, અને પાપ અને પુણ્યથી પર થઈ ગયો, કેમ? કારણ કે એ બધું પણ ક્યાં સુધી હોય, જ્યાં સુધી એવા ડિવિઝન્સ છે, સારું ખરાબ આ તે, જ્યાં એકમાત્ર તત્વ છે એમાં સારું શું ખરાબ શું, પાપ શું અને પુણ્ય શું. હું મારા હાથને આમ કરું તો આ પાપ ના કહેવાય, અને આને આમ કરું તો પુણ્ય ના કહેવાય. આત્મામાં શું છે, ઐક્ય, તદુપરાંત પરિપૂર્ણતા. જગત મિથ્યા છે, આ કોઈ ખેલ જાણે છે. આને તમે બાળકો સાથે રમતા હો, હતા, તેમાં ધારો કે તમે જીતી ગયા અને સારી રીતે રમ્યા તો એ પુણ્ય થયું, હારી ગયા તો પાપ થયું. અને રમતા રમતા મશ્કરી કરો, મજાક કરો, તો એમાં કઈ, હા એ જો પાછી ખેલ પણ ખેલ ન રહે ત્યારે આ બધું થઈ જાય, હવે ખેલ ખેલ રહ્યા નથી હોતા. આજકાલના બધા સ્પોર્ટ્સ ખબર છે, ફૂટબોલ ને પેલું સોકર ને આ બધામાં લોકો એકબીજાને મારતા જ હોય છે, જે ખુન્નસથી રમતા હોય છે. એટલે ત્યાં પછી કિલર કિલર ઇન્સ્ટિંક્ટ, કિલર સ્પિરિટ, એ ખરેખર આ લોકો બીજાને ખરા ખતમ કરેના કે એવું એવા ફૂટબોલથી કરતા હોય છે. ક્રિકેટમાં બાઉન્સરો જે લગાવે, રીતસરનો એના માથાને તોડી નાખવાનો ઇરાદો હોય, એટલે જ તો પેલું બધું પહેરવાનું આવ્યું, પેલી બધી હેલ્મેટ ને બધું પહેરતા હોય. ત્યારે પછી સ્પોર્ટ સ્પોર્ટ નથી રહેતું, જીતવા માટે કરો ત્યારે સ્પોર્ટ સ્પોર્ટ નથી રહેતું. જીતવા એટલે યેન કેન પ્રકારેણ, બાય ફેર મીન્સ ઓર ફાઉલ, સીધે રસ્તે નહીં તો ગમે તે કરીને. એટલે તો પેલા બધા વચ્ચેના રેફરીઓ ને બધું રાખે, નિયમો રાખ્યા છે, તમને તરત જ સસ્પેન્ડ કરી નાખે, આ બધું એટલે કરવું પડે છે ત્યારે પણ. બટ અધરવાઇઝ રમતમાં રમત છે, તે પાપય નથી પુણ્ય પણ નથી, એન્જોય કરો. જ્ઞાનીની દ્રષ્ટિ કેવી છે, બ્રહ્મ કરે લટકા બ્રહ્મ સાથે, બ્રહ્મ કરે લટકા બ્રહ્મ સાથે, તેમાં પાપય ક્યાં અને પુણ્ય ક્યાં. આ તો લટકા, લટકા એટલે ગેમ, આપણે ગરબા કરીએ છીએ, ઇટ ઇઝ જસ્ટ ફોર એન્જોયિંગ, ઉપાસનાના રૂપમાં છે. એમ એ દ્રષ્ટિએ કહે છે કે આ વ્યક્તિને કશાનો ભય રહ્યો નથી. એ દ્રષ્ટિએ ન અન્ય અસ્તિ પંથા ભવબંધ મુક્તે હે વિના સતત્વ અવગમ મુમુક્ષો હો. શું કહે છે, આ મુમુક્ષુ માટે આપણને કહે છે હવે કે આત્માને, અર્થાત આ બધાનો નિષ્કર્ષ શું નીકળ્યો કે આત્માને, સ્વરૂપને, એનું જે સ્વરૂપ છે એ રૂપે ન જાણો ત્યાં સુધી મુક્તિ નથી. હુંનું સ્વરૂપ શું છે એ જાણ્યા વગર મુક્તિ નથી, હા એ છે એવું ન જાણો. બીજું બધું બધું હજાર વસ્તુ તમને આવડતી હોય કે મંગળમાં શું છે ને, અમેરિકામાં શું છે ને, સ્વિટરલેન્ડમાં શું છે ને, ફલાણે શું છે ને, ઢીકણે શું છે ને, ક્યાં શું છે ને, જનરલ નોલેજ તો આ હા 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 પુષ્કળ હોય, એનો કોઈ વાંધો જ નથી, જરૂર મેળવો. પણ એ જાણવાથી આ નહીં જાણ, હું નહીં જાણ, હું હુ એમ આઈ, હું કોણ છું, શું હું શરીર છું, શું હું જીવ છું, શું મારે ખરેખર મૃત્યુ છે, શું મારું ખરેખર જન્મ છે, શું મારે ખરેખર માતા છે,
શું ખરેખર મારું જવાનું છે, આવવાનું છે, મારી કોઈ જાતિ છે, લંબાઈ છે, પહોળાઈ છે, આ શું મને છે, હું ને છે, હું એટલે કોણ, એ ના ખબર હોય ત્યાં સુધી મુક્તિ નથી. અને એ જાણો તો મુક્તિ, એ જાણો તો એના એ મિનિટે, આમાં કોઈ વિલંબ જ પછી નથી, ટાઈમ ગેપ નથી. જે હું તમને કહું, હિયર એન્ડ નાઉ, અહીં અને હમણાં, આ ક્ષણે તો મુક્તિ જ થઈ ગઈ. ક્યારે? તમે એમ જાણો, ઓ આત્મા પરિપૂર્ણ છે, પૂર્ણ સુંદર છે, કઈ કરવાનું જ નથી, જાણવાનું છે, કઈ કરવા જ નથી. ના, હવે હું સુંદર બનવા માટે કઈક કરું, આનંદ માટે કઈક કરું, નહીં, આનંદ સ્વરૂપ જ છે. આ છે, છે નો અર્થ સમજીશો ને, વર્તમાન, હમણાં, એમાં સમય આવ્યો જ નહીં. હવે આ એવું છે નથી કે જે જતું રહેશે. આ કેવું છે જો સમજો, જેને અત્યારે આપણે છે કહીએ છીએ ને, હમણાં હમણાં આ શબ્દ વાપરીએ છીએ, એક પ્રત્યેક સેકન્ડે ટાઈમ પસાર થાય છે. સમજો, ટાઈમ પસાર થતો જાય છે. તો જેને મેં 2 મિનિટ પહેલા હમણાં કહ્યું, એ અત્યારે કેવું થઈ ગયું? ભૂતકાળ બની ગયું. જેને હું હમણાં હમણાં કહું છું, એ શું છે? એ ભૂતકાળ બની ગયું. સેકન્ડે સેકન્ડે સેકન્ડ, એક આગલી સેકન્ડ ભૂતકાળ બને છે. સમજો આ વસ્તુ. આ એવા વર્તમાનની આપણે વાત નથી કરતા જે બીજી સેકન્ડે શું બની જાય? ભૂતકાળ. એવી વસ્તુની વાત, હવે હમણાં હું જે છે ની વાત કરી, એ હમણાં નહોતી, ભવિષ્યની વસ્તુ હતી, પણ ગયો એ સમય એટલે એ હમણાં પ્રેઝન્ટ બની ગયું, અને એ થોડી વારમાં પાસ્ટ, ભૂતકાળ બની જાય. તો આ તો શું થઈ? સમયની રમત થઈ ભાઈ, સમયની રમત. ભૂત, વર્તમાન, ભવિષ્ય, આ તો ચાલે છે. તો શું આત્મા એ છે? જ્યારે હું કહું છું કે આત્મા હંમેશા છે, તો એ કેવો છે? આ ભૂત, વર્તમાન અને ભવિષ્યથી પણ પર, એનું પણ અધિષ્ઠાન, એના આધારે આપણે આ ટાઈમની વાત કરી રહ્યા છીએ. આ ત્રણેયને ટ્રાન્સેન્ડ કરીને જે રહેલું છે, ખ્યાલ આવ્યો? એ ટાઈમમાં નથી, સમયની મર્યાદા, ટાઈમ બાઉન્ડ નથી. પેલી ક્ષણ ટાઈમ બાઉન્ડ હતી, આ ટાઈમ બાઉન્ડ નથી, ખ્યાલ આવ્યો? અર્થાત આ તત્વને જો આ રીતે જાણવું પડે, એ સ્પેસ બાઉન્ડ નથી. બાકી આપણે સ્પેસ બાઉન્ડ કહેવાય, હમણાં અહીંયા છું તો ત્યાં નથી, ત્યાં હોવ તો અહીંયા ના હોવ, આટલી જગ્યા રોકીએ છીએ. આત્મા જગ્યામાં મર્યાદિત નથી. વિચારજો જરા સૂક્ષ્મતાથી. તો આવા આત્માને જાણ, અને એનું આ ડાયમેન્શન સમજો. ડાયમેન્શન એટલે એનું આ સ્વરૂપ, કેટલું અદભુત. આત્મા એટલે જ ભગવાને કહ્યું ને, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદ એનમ. મહાત્માઓએ આશ્ચર્યથી આને સમજી રહ્યા છે. આશ્ચર્ય એટલે કોઈ દિવસ આવું તો ક્યાંય જોયું નથી, જાણ્યું નથી, એવો આત્મા છે. આત્મા આત્મા કરીને આપણે કોની વાત કરીએ છીએ? આઈ આઈ આઈ, હું હું આવો છું. હવે આનું જ્ઞાન થાય પછી ક્યાં આસક્તિ, ક્યાં દ્વેષ? જ્ઞાન થાય તો હા, નાનું નાનું આપણે ધ્યાનમાં જ નહીં આવે પછી, નાની નાની વસ્તુઓ. કેમ? કારણ કે ક્યાં બેઠા છીએ? મોટામાં નહીં, ક્યાં બેઠા? અદભુત તત્વમાં. અદભુત એવું મારું સ્વરૂપ છે, આમ ગળા સુધી ભરેલો, ગળો ભરેલો. એટલે એ લોકો શું, અંગ્રેજીમાં એક વાક્ય, સ્ટેટમેન્ટ કે ફ્રેઝ કહેવાય એને, His cup is full. એટલે શું? કપ મારો ભરેલો છે, હવે મારી જગ્યા નથી. ઓ કોફી પીધી, દૂધ બહુ ભરેલું છે, હવે જગ્યા જ નથી. અર્થાત આ જ્ઞાનીને પણ હવે કશાની અપેક્ષા છે?
આકાંક્ષા છે નહીં, વસવસો છે નહીં. વસવસો એ નથી આ ના કર્યું ને પેલું ના કર્યું ને આ રહી ગયું ને, આપણને તો વસવસા હોય આ પતંગો ના ચગાવી અને ફલાણું ના કર્યું, મીન્સ કંઈક ને કંઈક બાકી રહી ગયું જીવનમાં. મેં તો આ ના જોયું પેલું, આપણને ઘણી વાર થાય મેં તો કાશ્મીર જોયું નહીં અને આઈ ના જોયું અને હું તો અમેરિકા ના ગયો અને આવું આપણને કદાચ થઈ જાય. પણ એ ક્યારે? વેન ધ કપ ઇઝ નોટ ફૂલ. કપ ભરેલો ના હોય તો આપો ભાઈ, ગરમી ઠંડી છે જરા ગરમ ગરમ આપો. આવું કઈ નથી. અર્થાત કોનાથી પાછું? હિસ કપ ઇઝ ફૂલ કોનાથી? કશાક વસ્તુથી નહીં, કોનાથી? પોતાનાથી જ. પેલામાં તો ચા થી હોય કે કોફી છે નાથી, પણ કશીક વસ્તુથી ફૂલ એવું નહીં. ફૂલ બાય ઇટ સેલ્ફ, ફૂલ બાય ઇટ સેલ્ફ, ફૂલ બાય હિમસેલ્ફ, ફૂલ બાય હરસેલ્ફ. તો આ મુક્તિ માટે પછી રાહ જોવાની? ના ના, હવે મરીશું ને પછી જઈશું એવું નથી. અહી અને હમણાં, અહી હમણાં ગયું આ તત્વ. એટલે ભાષ્યકાર કહે છે વિના સતત્વ અવગમમ ન અન્ય અસ્તિ પંથા ભવબંધ મુક્તે હે. શું કે છે? આના સિવાય મુક્તિનો કોઈ માર્ગ છે નહીં. અર્થાત બંધન કેવું થયું? બંધન કેવું થયું? અણસમજ, ગેરસમજ, અજ્ઞાન. કોનું અજ્ઞાન? પોતાનું જ અજ્ઞાન. અને જેવું એ જાણ્યું કે મુક્તિ એટલે જીવનનું મેઇન ગોલ શું થયો? શું કરવાનું આપણે હવે? જ્ઞાન, જ્ઞાન મેળવવાનું. જ્ઞાનમાં જ મુક્તિ છે. જ્ઞાનાદ એવ તુ કૈવલ્યમ, જ્ઞાનાદ એવ. એવું નથી કીધું કર્મણા એવ, પ્રાર્થનાયા એવ, ઉપાસનાયા એવ, એવું નથી કીધું. શું કહ્યું? જ્ઞાનાદ એવ. ઉપાસના એવ નહી, જ્ઞાનાદ એવ. અને જ્ઞાન એ પણ કોઈ કર્મ નથી. આ તો સમજાવો એટલે સમજાઈ ગયું. એમ આ સાથે મેં કહેલું એ પ્રમાણે તત્પદ અરે ત્વમ પદની ચર્ચા પૂરી થઈ. હવે ભાષ્યકાર શું કરવા માંગે છે? તત્પદની ચર્ચા કરવા માંગે છે. ન કરો તો પણ ચાલે. ત્વમ પદ એટલે તત્પદ થયું. આ અહીંનો હું એ બધાનો હું છે એ તો વાત થઈ ગઈ, એ હું એક જ. છતાં પણ સ્પષ્ટ કરવા માટે, કારણ કે આપણે પેલું જ અલગ માનતા હોય, ઈશ્વરને અલગ માનતા હોય, જીવનના ધ્યેયને અલગ માનતા હોઈએ, બધાના સત્વને, ભાઈ હું આત્માન તો જાણ્યો પણ મેં પરમાત્માને ન જ જાણ્યો એવું કદાચ લાગે. મેં તમારા આત્માને ન જાણ્યો, આ હું ને મારું ને તમારું ને પરમાત્મા આ બધું અલગ નથી. એટલા માટે હવે છે એની ચર્ચા આવશે. તત્પદ, તત્પદ એટલે પરમાત્મા, અથવા તો તું જે બનવા માંગે છે, તું જે ઈચ્છી રહ્યો છે, તું જ્યાં પહોંચવા માંગે છે. એટલે શું કહે છે? તે બધાનું અલગ હોઈ શકે, પોતાનાથી અલગ, પરમાત્મા અલગ, મારું ધ્યેય અલગ, હું જે ઈચ્છી રહ્યો છું એ અલગ. તો કે ના, શું વાક્ય આવશે? તત ત્વમ અસી, તે તું છે. એ તે શું છે એ તેને હવે સમજાવશે. એટલે હવે ત્વમપદનું અવસ્થાત્રય સાક્ષીત્વેના, અહીંયા કઈ રીતે ત્વમપદની ચર્ચા કરી? આ બધી અવસ્થાના સાક્ષી રૂપે પણ ચર્ચા કરી ને, જાગૃતિ અલગ, સ્વપ્નથી અલગ, સુષુપ્તિથી અલગ, એવા હુંની વાત કરી. પછી બીજું શું કર્યું આટલી ચર્ચાઓમાં? એ આપણને હવે સિંહાવલોકન કરે છે. સિંહ થોડો આગળ જાય ને પછી પાછળ આમ જુએ. આ સિંહની છટા બહુ જબરી હોય છે. એ ગાંડો, એ ગાંડો એવું તો ના કહેવાય, પણ બીજા બધા પ્રાણીઓ કદાચ આટલી કદાચ બુદ્ધિ ના ધરાવતા હોય એટલે આગળ જાય પછી પાછળ ના જાય. પણ આ સિંહ તો છે ને શું કરે તમે જોજો, આમ આગળ થોડો જાય, થોડો ચાલે, પછી એકદમ આમ જોવે, આખી એક નજર નાખી દે, પાછો આગળ જાય, પાછો આમ પાછળ જોવે. એમ ભાષ્યકારને આ બધા ગ્રંથોમાં પણ મોટા મોટા ગ્રંથો હોય ને એટલે આગળ ચાલે એટલે આપણે પાછલું ભૂલી જઈએ. આગળ જ બહુ ચાલતું હોય ને પાછું અઘરું અઘરું આવે.
એટલે આપણે પાછું શું આવ્યું, ગયા વખતે શું હતું આપણે ભૂલાઈ જાય. એટલે પડે 10 મિનિટ તો શું કરવું પડે, રીકેપ. આ સિરિયલોમાં આવું કરતા હોય છે ને ઘણી જગ્યાએ, રીકેપ મૂકી દે એટલે પાછલું રિવાઇઝ કરી દે આપણને, એટલે તાર જોડાઈ જાય, કનેક્શન પાછું થઈ જાય. કારણ કે આપણી મેમરી કેવી હોય, થોડી વીક હોય, ભૂલી જઈએ, ભૂલી જવાય. એટલે ગુરુનું કે વક્તાનું કે ડાયરેક્ટરનું એનું શું કામ થઈ જાય, પેલું પહેલા પહેલા જોડાના તો એને શું ચાલશે ને નવું એ ખબર નહીં પડે, એને થાય શું છે આ, કયો માણસ એવું ના થાય. એટલા માટે જૂના સાથે કનેક્શન. એટલે અત્યારે આપણને ભાષ્યકાર શું કહે છે કે અત્યાર સુધી શું થયું, અવસ્થાત્રય વિવેક કરાવ્યો, ત્રણેય અવસ્થાથી આત્મા અલગ, પછી પંચકોષ વિલક્ષણ એ પણ કહ્યું કે અહીંયા 5 કોષ છે, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, એનાથી એ વિલક્ષણ આત્મા એ બતાવ્યું. અસંગત્વેન વિશોધ્ય, આત્મા અસંગ છે આ બધાથી એ સ્પષ્ટ કર્યું. પછી શું કહે, હવે શું કહેશે, તત્પદ વાચ્યાર્થમ પરિશોધ્ય. હવે ભાષ્યકારનું મિશન, હવે પછીનું એમનો કરવાના છે શું, તો કે છે આપણી ઘડિયાળ ક્યાં ગઈ ભાઈ, અહીંયાથી મને સમય જોવો પડશે ને, કારણ કે હું તો ચાલ્યા કરીશ પાછું. હા, 11:30. તો શું કે છે હજી વાત છે, તત્પદ વાચ્યાર્થમ પરિશોધ્ય. હવે એમનું કાર્ય શું છે, સૂચિ, એજન્ડા. હવે નો શું એજન્ડા છે, તત્પદ બતાવો, જેને તું શોધી રહ્યો છો જીવનમાં પ્રત્યેક ક્ષણે, જેની ઈચ્છા આપણે સતત કઈક બનવું હોય છે, ઈચ્છા રહેતી હોય છે, કામના રહેતી હોય છે, આ બાકી છે, આ બાકી છે, પેલું બાકી છે, આ છે, તે છે, કે આ જે પણ તું ગણ એને બધાને એક પેકેટમાં મૂકી દીધું અને શું કહ્યું, એ શું છે એ બતાવશે, અને પછી કહેશે એ તું છે, એ તું છે, શાંતિ રાખ, સંતોષ રાખ, એ તું છે એમ કહેશે. એટલે તયોહો ઐક્યમ, એ હવે બંનેનું ઐક્ય બતાવશે, તું જે ઈચ્છી રહ્યો છે, જેને તારાથી અલગ માને છે, અને તું આ બંને વચ્ચે અત્યારે એક અંતર અનુભવી રહ્યો છો. આપણે અંતર અનુભવાય છે, આપણી પ્રિય વ્યક્તિ સાથે અંતર અનુભવાતું હોય, કામના હોય એની કામનાના વિષય સાથે અંતર અનુભવાતું હોય, ઈશ્વર સાથે અંતર અનુભવાતું હોય, જેનાથી પણ અંતર અનુભવાય છે એ કેવું છે, તયોહો ઐક્યમ, તારી અને એની વચ્ચે સંપૂર્ણપણે ઐક્ય છે. એ હવે સર્વોપનિષદ તાત્પર્ય વિષય ભૂતમ, આ બધા આ તમે હવે શેની વાત કરવાનો છો, આજે આપણે કહ્યું ને તત્ સાથેનું જે અંતર અનુભવાય છે એ બધા જ ઉપનિષદનું શું છે, મુખ્ય વિષય. બધા જ ઉપનિષદ જેટલા લઈ આવો એટલા, 108 કે 208 કે જે હોય, સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય શું છે, આ તત અને ત્વમ વચ્ચેનું ઐક્ય બતાવો. જેની પણ સાથે આપણે અંતર અનુભવીએ છીએ એ અંતર વાસ્તવિક નથી, એ છો જ તમે, ચિંતા ન કરો, છો, છો, છું. એ બતાવવું એ બધા જ ઉપનિષદનો મેઇન વિષય, થીમ, મેઇન થીમ આ છે. અને સંપ્રદાય પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે એટલે વ્યવસ્થિત રીતે જ્યારે ભણાવાતું હોય ત્યારે એનું પણ ઐક્ય બતાવવું પડે, મુખ્ય વિષય છે. તો હવે એ વિસ્તરેણ વક્તું, એટલે ભાષ્યકાર પણ હવે એ વિસ્તારથી કરશે. ઉપનિષદમાં વિસ્તારથી ના થયું હોય, થોડાકમાં પતાવી દીધું હોય, તો અહીંયા ભાષ્યકારને તો બધું વિસ્તારથી કરવું છે, કારણ કે આ બુકમાં 700 શ્લોક છે, 600 ઉપર તો છે જ. એટલે કે છે એ વિસ્તારથી કરવા માંગે છે ભાષ્યકાર. એટલે પાતનિકામ આ રચયતી, એટલે હવે એની ભૂમિકા રચી, પાતનિકા એટલે ભૂમિકા રચી. અને હવે 225માં શ્લોકથી એ તત્પદના નિરૂપણનો પ્રારંભ કરે છે. વિષય બદલાયો છે, હવે વિષય બદલાયો એટલે આવું કહેવું પડે, આવું ના કે તો આપણે એમ કરીને આપણે જરા ઢંઢોળે, જાગો જાગો, હવે વિષય બદલાઈ રહ્યો છે, અથવા
ઘણી વાર આપણે સમજી ના શકીએ, એનાલિસિસ ના કરતા હોઈએ ને, તો આપણે ખ્યાલ ના આવે શું થયું, આ વિષય બદલાયો એનું એ માનીએ, એવું બી બની શકે. એટલે આપણને આ ટીકાકાર આ બધું જોડી આપે છે. અને હવે વિષય બદલાય છે. 225માં શ્લોકમાં આપણે પ્રવેશીએ. બ્રહ્મા ભિન્નત્વ વિજ્ઞાનમ ભવમોક્ષસ્ય કારણમ યેના દ્વિતીયમ આનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધઃ. શું કે છે? પછી પહેલો જ ધડાકો કરે છે. શું કે છે? બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ. બ્રહ્મ અથવા ઈશ્વર, અથવા તો આપણે હમણાં શું કહ્યું, જે આપણે ઈચ્છીએ છીએ. સાદા અને બ્રહ્મ બ્રહ્મ આવા બધા શબ્દો આપણને ઘણી વાર લોકોને સમજ જ નથી પડતી, આ બ્રહ્મ શું? એટલે આપણે સાદા શબ્દોમાં કહીએ તો મેં શું કહ્યું, જે આપણે બનવા માંગીએ છીએ, જે આપણે પ્રત્યેક ક્ષણે ઈચ્છી રહ્યા છીએ. તમે કહેશો હું તો પ્રત્યેક ક્ષણે જુદું જુદું ઈચ્છું છું. તો તું જે બધું જુદું જુદું ઈચ્છે છે એ બ્રહ્મ, અને જે મળી જવાથી બધું જુદું જુદું ઈચ્છવાનું જતું રહેશે, જેકપોટ લાગી જાય, એક સાથે બધું મળી જાય, એક સાથે હંમેશ માટે, ફિનિશ્ડ, આઈ એમ ફૂલ ફોર એવર ફોર એવર. હા, આજે તો પેટ, આજે તો આપણે એટલું ખાધું હોય ને, એટલું પેટ ભરાયું હોય ને, પછી આપણને કોઈ કે કોઈ સેજ તો લો તમે, તો કે નહીં સેજ જ નહીં, પણ પાછું ચાર કલાક પછી અથવા તો બીજે દિવસે તો ભૂખ લાગે છે, એવી ભૂખ લાગે છે, એવી ભૂખ લાગે. એટલે આ બધું ફૂલનેસ કેવી હોય છે? જતી રહેવા વાળી, ટેમ્પરરી. પણ આ તો કેવી ફૂલનેસ? પરિપૂર્ણતા, ફોર એવર, વન્સ એન્ડ ફોર ઓલ, હંમેશ માટે. એટલે બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ, આ હું જે ઈચ્છી રહ્યો છું એની અને મારી વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર નથી, જરા જેટલું પણ અંતર. અંતર એટલે એ અલગ, હું અલગ. આ અલગ મુખ્ય કારણ, દુઃખનું મુખ્ય કારણ છે, શોકનું મુખ્ય કારણ, ભયનું મુખ્ય કારણ, દ્વેષનું મુખ્ય કારણ, રાગનું મુખ્ય કારણ, આસક્તિનું મુખ્ય કારણ. એ અલગ, મારો પુત્ર અલગ, આસક્તિ જન્મ. તો આ બ્રહ્મ અભિન્ન એટલે આપણને કયું જ્ઞાન આપશે કે તું જે ઈચ્છે છે એની અને તારા વચ્ચે કોઈ અલગાવ, કોઈ દૂરી નથી. એ જ્ઞાન શું બનશે? ભવ મોક્ષસ્ય કારણમ. આ મુક્તિનું, આ સંસારમાંથી મુક્ત થવાનું મુખ્ય ચાવી. અને મુખ્ય સંસાર કયો છે? હું જે ઈચ્છું છું એ મારાથી અલગ છે, એ જ મુખ્ય સંસાર છે. બાકી તારો કે જન્મવું પડે ને તો કોઈને વાંધો નથી. નરસિંહ મહેતા શું કે છે? કે શું કે છે? જન્મો જન્મ જન્મવું પડે તો એ શું છે પેલું ગીત? હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. એમને જન્મવામાં કોઈ વાંધો જ નથી, વાંધો જ નથી. એટલે જન્મ અને મૃત્યુ આપણને કદાચ દુઃખ ના આપે, પણ દુઃખ શું આપે છે? આ પછી તકલીફો વધી. એટલે કે છે ખરી ખરી મુક્તિ શેમાં છે? એક નાના શબ્દોમાં સમજી લો, ઐક્યના જ્ઞાનમાં, કમ્પ્લીટ વનનેસ. અને વનનેસ પણ બનવાનું નથી, આપણે એક કોઈની સાથે આમ ભળી જવાનું નથી, એને વનનેસ નથી કહેતા અહીંયા. વનનેસ ક્યાં છે? અહીંયા. જેમ બધા ગળામાં માટી એક જ છે, એટલે જ્યાં જે ગળો હોય એને અહીંયા આવીને ઓગળી જવાનું એવું જરૂર નથી, અથવા તો આ ગળા એ માટીના લોંદામાં મળી જવાનું એવું નથી કહેતા. બધા ઘરેણાઓ અને સુવર્ણ એક છે, એનો અર્થ એવો નથી કે જ્યાં જે ઘરેણાઓ હોય, અહીંયા છે, આખા દેશમાં છે, વિદેશોમાં, જ્યાં જેટલું ઘરેણાઓ હોય એ બધા સોનામાં આવીને મેલ્ટ થઈ જાય એવું જરૂરી નથી. એક થવું એટલે એવું જરૂરી નથી. એક થવું એટલે શું? હું સુવર્ણ છું. પછી પેલી નાકની નથણી હોય નાનામાં નાની આવડી,
એ પણ શું કે એ જો એમ કે ને કે હું નથણી માત્ર નથણી નહીં માત્ર વાળી વાળી તો બિચારી શું થાય હું તો સાવ નાની મારું તો આ માળાઓ આજકાલ તો જે જ્વેલરીના બધા શો કરે બતાવે છે ને માવડી મોટી મોટી નેકલેસ આ બધું મોટું મોટું તો એની પાસે પેલી વાળીને શું થાય મારી શું વિસાદ મારી વિસાદ શું આ બધાઓ પાસે એ શું થયું સંસાર એ શું થયું સંસાર એ હૃદયમાં ક્યાંય શાંતિ ના હોય એ હૃદયમાં દુઃખ હોય એ હૃદયમાં નાનકની ભાવના હોય ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આ કોમ્પ્લેક્સ એ હૃદયમાં શું હોય હું અલગ છું મારે તો હજી કેટલું જીવનમાં ધન સુવર્ણ ભેગું કરવાનું છે જેથી હું કેવી બનું આ બનવાની ભાવના આવે આવે ને આવે જજ જો કોઈ ના પાડે તો આ બંધ કરી દઈએ આપણે એ આવે જજ આઈ વોન્ટ ટુ અચીવ સમથિંગ મારે જીવનમાં મેળવવું છે કરે ના કરે માણસ એ વસ્તુ અલગ છે ઘણામાં એવી તાકાત નથી હોતી ઘણામાં એવી એન્થ્યુઝિયાઝમ ઉત્સાહ નથી હોતો પણ અંદર પેલું છે તો ખરું શું છે એ તો આમ બેસી રહે કઈ મારા નસીબ મારા નસીબ એમ કરીને બેસી રહે વસ્તુ અલગ છે એ તમસ છે અંદરનું તામસિકતા છે જેને ઉભો નથી કરતો પણ અંદર શું છે એ અધૂરપની ભાવના તો વ્યવસ્થિત છે આ સંસાર હું એ અત્યારે શેની ચર્ચા કરું છું સંસાર કોને કહેવાય આને કહેવાય સંસાર સંસાર એટલે મારે પતિ છે ને પત્ની છે ને હું કમાઉં છું નોકરી છે ને આને સંસાર ના કહેવાય સંસાર કોને છે આ આ અજ્ઞાન ધીસ ઇઝ સંસાર અને આ ગમે તે માણસને ગમે તે જગ્યાએ પકડી શકે માણસ પાસે બહુ હોય તો પણ આવો સંસારી હોય બહુ હોય હા તો આ સંસાર હોય કારણ કે એને બીજાને જોઈ ના શકતો હોય મોટાની તકલીફ મોટી મોટા માણસોને ઘણી વાર મોટી તકલીફ હોય છે સો વોટ ઇઝ સંસાર અન્ડરસ્ટેન્ડ માણસ જો આ તકલીફ આ વસ્તુ હોય ને અંદર તો ગમે તે વેશમાં સુખી નથી મહામંડલેશ્વર બનીને સુખી ના હોય આઈ ટેલ યુ એ સુખી ના હોય એ શું બનવા માંગતો હજી મોટો મંડલેશ્વર બે ટર્મ પ્રાઇમ મિનિસ્ટર બને પણ તોય હજી સુખી ના હોય હવે તો મારે જવું જ પડશે ને બધા જાહેર કરાવડાવ્યું કે હવે તમે બીજાને નામ આપી દો તમારા પછી હવે કોણે નામ આપી દો માણસ સુખી ના હોય કેમ હજી બાકી છે હવે મારે જવાનું હવે છોડવાનું એટલે ગમે તે સમયે ગમે તે પરિસ્થિતિમાં પણ માણસ આવો સંસારી આ સંસાર એટલે આ સમજવાનું છે આ બધું સમજવાનું છે કે કોને સંસાર કહેવાય કશું છે માટે હું સંસારી છું કે નથી એવું નથી મારી પાસે કંઈક નથી માટે હું સંસારી એવું જરૂરી નથી ગાંધીજી પાસે શું હતું બે જોડી કપડાં બે નહીં હોય એક જોડી હશે એ ગયા ત્યારે એમના એક ચશ્મા અને બે રૂપિયા કે 2.5 રૂપિયા કે એવું કંઈક અને એમની પેલી ઘડિયાળ એ મૂકી દીધી લો જુઓ આ મારો વારસો લો પણ ક્યારે આપણે કહી શકીએ કે સંસારી હતા નેવર કોઈ ક્ષણે નહોતા સંસારી એવું ના માનતા આટલી પ્રવૃત્તિઓની મધ્યમાં પણ એ તો રામ સાથે જ જોડાયેલા છે તત્વ રામ એટલે એમને સ્પષ્ટતા હતી કે આ રામ એટલે શું એવું ના માનતા રામ એટલે માત્ર એવું માનતા હતા કે ધનુર્ધારી કોદંડ એ નહીં રામ એટલે એમને સ્પષ્ટતા છે કે સચ્ચિત આનંદ રામ એટલે સત્ય એમને ખબર છે સત્ય એ રામ ખબર છે એમને એટલે ક્યારે સંસારી મારું કહેવાનું એ છે કે સંસાર કોને કહેવાય તો અહીંયા શું કહ્યું બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ
બ્રહ્મ સાથેની અભિન્નતા એનું જ્ઞાન જ મુક્તિનું કારણ છે. અને એ ન હોય તો આપણે મુક્ત નથી. કે આસપાસ બધો પેરાફર્નેલિયા બહુ હોય, ચોપડીઓ ને ચોપડી હોય આ બાજુ ટેબલ પર, આ બાજુ આ બધા. હું કશી વસ્તુની ટીકા નથી કરતી, પણ મનમાં સ્થિત શું થવું જોઈએ? બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાન. અને વિજ્ઞાન એટલે સ્પષ્ટતા, જ્ઞાન જ નહીં, વિશેષણ, સમ્યક, સારી રીતે આ જાણવાનું, એમાં નિષ્ઠ થવાનું, અપરોક્ષતયા જાણવાનું. તો યેન અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધઃ, આને કારણે, આ વિજ્ઞાનને કારણે, યેન એટલે આ વિજ્ઞાનને કારણે, બુધઃ, બુધઃ એટલે જ્ઞાની પુરુષો, શું પ્રાપ્ત કરે છે? અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ, બ્રહ્મને પ્રાપ્ત કરે છે. બ્રહ્મને પ્રાપ્ત એટલે પ્રાપ્તિ નહીં, પ્રાપ્ત જ જ્ઞાન થાય છે. એ કેવું બ્રહ્મ? પાછું એનું વિશેષણ આપ્યું, અદ્વિતીયમ આનંદમ. કેવું? અદ્વિતીય જે છે, જેમાં બીજું નથી. અને પાછું કેવું છે? આનંદ સ્વરૂપ. બીજું ના હોય પણ હું એકલો એકલો દુઃખી એનું શું? તો કે ના, આનંદ. આ આનંદ સમજાવવું જોઈએ. આ બધું એક જ છે, અદ્વિતીય એટલે જ આનંદ, અને આનંદ એટલે જ અદ્વિતીય, અને સત એટલે જ ચિત્ત, ને ચિત્ત એટલે જ આનંદ. આ બધું કઈ જુદું જુદું નથી, પણ આ જાણ આનંદ, માણસને આનંદ જોઈએ છે, બીજું કાંઈ કરતા કાંઈ જોઈતું નથી. માણસને પ્રેમ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. દરેકને પ્રેમ જોઈએ છે, એ પ્રેમ જ આનંદ. પ્રેમ હોય ને આનંદ ના હોય તો આપણે એવા પ્રેમને ગમે? એવો આનંદ ગમે જ્યાં લવ કેર ના હોય? આ બધું એક જ છે, પણ એટલું છે. બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ. બુધઃ, બુધઃ ત્યારે જ કહેવાય બુધઃ જ્યારે આ જ્ઞાન હોય. એટલે હવે આ વસ્તુ આપણને સમજાવશે, આવતા વખતે આપણે એની ચર્ચા કરીએ, અને પછી તત્પદની વાત કરશે ત્યારે હું તમને બતાવીશ, ચર્ચા કરીશું કે છાંદોગ્ય ઉપનિષદમાં નવ તત્વમસી વાક્ય ક્યાં આવે છે? છાંદોગ્ય ઉપનિષદમાં. અને ત્યાં ઉદ્દાલક ઋષિ એમના પુત્ર શ્વેતકેતુને આ વાક્ય નવ વખત સમજાવે છે, જુદી જુદી રીતે. એ કઈ જુદી જુદી રીત છે? નવ રીતે જુદી જુદી ને, પણ જુદા જુદા સંદર્ભ ક્રિએટ કરીને એ પણ આપણે જોઈશું. એટલે આ બધી ચર્ચા આવશે, બહુ સરસ છે. આ જ આપણું મુખ્ય છે. હા, એ આવતા વખતે આપણે કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.